નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 4 વિષય છે ગણ. વિષયાંક છે પ્રકરણ 4 TTE. એના વિશે આપણે કોઈ માહિતી મેળવીશું. તો મે અહીંયા સૌથી પહેલા મે મુદ્દા લખેલા છે, દેખાય છે ને? હા, સેકન્ડ કાંટો, મિનિટ કાંટો અને કલાક કાંટો. ચાલો ટીક ટીક પરથી તમને ખ્યાલ આવશે કે આ પ્રકરણ આપણું સેના વિશેનું છે. કહે છે કે ઘડિયાળ વિશેનું છે. અહીં તમે ઘડિયાળ જોઈ શકો છો. આપણે હવે એના વિશે માહિતી મેળવીશું ઘડિયાળ વિશે. ચાલો ઘડિયાળમાં 1 થી લઈને કેટલા અંક લખેલા છે? તો કહેવાય છે કે 12 અંક, 1 થી 12 અંક લખેલા હોય છે. એમાં ઘડિયાળમાં વચ્ચોવચ્ચ કેન્દ્ર હોય છે. ઈ કેન્દ્રથી 3 કાંટા પસાર થતા હોય છે. સૌથી નાનો કાંટો છે, કયો કાંટો કહેવાય એને? કલાક કાંટો કહેવાય. સૌથી નાનો કાંટો છે એ કલાક કાંટો છે. પછી મોટો કાંટો છે એ કયો કાંટો કહેવાય છે? કે મિનિટ કાંટો કહેવામાં આવે છે. અને જે મેં જુદા કલરથી કેસરી રંગથી દોર્યો છે એ કયો કાંટો છે? સેકન્ડ કાંટો છે. આ ઘડિયાળમાં કુલ 3 કાંટા હોય છે. કયા કયા કાંટા? સેકન્ડ કાંટો, મિનિટ કાંટો અને કલાક કાંટો. તો સૌથી પહેલા આપણે સેકન્ડ કાંટાની વાત કરીશું. આ કેસરી રંગનો છે એ સેકન્ડ કાંટો છે, જે સતત ને સતત ફર્યા કરે છે. જો 12 અને 1 વચ્ચે કેટલા કાંટા હોય છે, એટલે કે કેટલી લીટીઓ હોય છે? 12 અને 1 ની વચ્ચે કેટલી નાની નાની લીટીઓ હોય છે? કહેવાય છે કે 12 અને 1 ની વચ્ચે 1, 2, 3 અને 4 અને 5 ની લીટી એટલે 1 નંબરનો અંક આવી જાય છે. જ્યારે આ સેકન્ડ કાંટો અહીંથી બીજા કાંટા ઉપરથી જ્યારે ત્રીજા અંક લીટી ઉપર આવે છે ત્યારે 1 સેકન્ડ થઈ એમ કહી શકાય. દાખલા તરીકે હું તમને સમજાવું કે સેકન્ડ કાંટો 12 ઉપર હોય અને 1 લીટી આગળ આવે છે ત્યારે શું કહેવાય છે? કે 1 સેકન્ડ પૂરી થઈ કહેવાય. જ્યારે 1 પરથી બીજા લીટી ઉપર આવે છે ત્યારે 2 સેકન્ડ થાય છે. 2 થી 3 લીટી ઉપર આવે ત્યારે 3 સેકન્ડ થાય અને 4થી લીટી ઉપર સેકન્ડ કાંટો આવે તો 4 સેકન્ડ થઈ કહેવાય. આવી જ રીતે 12 ઉપરથી અહીંથી શરૂ કરી સેકન્ડ કાંટો ફરી ફરતો ફરતો 12 ઉપર આવે ત્યારે 1 મિનિટ થઈ કહેવાય. એટલે શું થાય? 12 સેકન્ડ, સેકન્ડ કાંટો 12 ઉપરથી શરૂ કરી ફરી 12 ઉપર આવે ત્યારે 1 મિનિટ થઈ કહેવાય. ધ્યાન રાખજો, ખાસ કરીને ફરીને એક વાર, સેકન્ડ કાંટો છે એ 1 લીટી ખસે તો 1 સેકન્ડ પૂરી થઈ કહેવાય, 2 લીટી ખસે તો 2 સેકન્ડ પૂરી થઈ કહેવાય. આવી જ રીતે આ સેકન્ડ કાંટો અહીં 12 ઉપર હોય અને ફરતો ફરતો ફરી 12 ઉપર આવે ત્યારે 1 મિનિટ થઈ એવું આપણે કહી શકીએ છીએ. આ થઈ સેકન્ડ કાંટાની વાત. એટલે સેકન્ડ કાંટો એટલે આપણે કહી શકીએ કે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થઈ કહેવાય. 60 સેકન્ડ બરાબર કેટલી મિનિટ થઈ કહેવાય? 1 મિનિટ થઈ કહેવાય એવું આપણે કહી શકીએ છીએ. હવે આપણે મિનિટ કાંટાની વાત કરીએ. એટલે કે મોટો કાંટો કયો કાંટો છે? મિનિટ કાંટો છે. આ મિનિટ કાંટો 12 ઉપર છે અને 1 લીટી ખસે તો કેટલી મિનિટ થઈ કહેવાય? તો મિનિટ કાંટો હંમેશા મિનિટ જ બતાવે છે. 12 ઉપરથી ખસી 1 લીટો ખસે તો 1 મિનિટ થઈ કહેવાય. એટલે મિનિટ કાંટો છે એ 1 લીટી ખસે તો 1 મિનિટ થઈ કહેવાય, 2 લીટી ખસે તો 2 મિનિટ થઈ કહેવાય, 3 લીટી ખસે તો 3 મિનિટ થઈ કહેવાય. અહીંથી 12 ઉપરથી 1 ઉપર આવે, દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે 12 ઉપર અત્યારે મિનિટ કાંટો છે અને 1 ઉપર ખસીને આવે છે ત્યારે કેટલી મિનિટ થઈ કહેવાય? તો છે 1, 2, 3, 4 ને 5 મિનિટ થઈ એવું આપણે
છે 5 મિનિટનો સમયગાળો હોય છે 12 થી દરેક અંક વચ્ચે 5-5 મિનિટનો સમયગાળો હોય છે 4 થી 5 લઈ લો 4 ઉપરથી ઘસીને 5 ઉપર આવે છે તો કેટલી મિનિટ થઈ કહેવાય તો આપણે કહી શકીએ કે 5 મિનિટ થઈ કહેવાય આવી જ રીતે આપણે મિનિટ કાંટાનું જોયું મિનિટ કાંટો છે કે 12 ઉપરથી ઘસીને 1 ઉપર આવે ત્યારે આપણે કહી શકીએ 5 મિનિટ થઈ 2 ઉપર આવે ત્યારે કહીએ 10 મિનિટ થઈ 3 ઉપર આવે ત્યારે આપણે કહી શકીએ કે 15 મિનિટ થઈ આમ 5-5 ઉમેરતા જવાનું છે 4 ઉપર આવે ત્યારે થઈ જાય 20 મિનિટ 5 ઉપર આવે ત્યારે 25 મિનિટ 6 ઉપર આવે ત્યારે 30 મિનિટ 7 ઉપર આવે ત્યારે 35 મિનિટ 8 ઉપર આવે ત્યારે 40 મિનિટ 9 ઉપર આવે ત્યારે 45 મિનિટ 10 ઉપર આવે ત્યારે થાય 50 મિનિટ 11 ઉપર આવે ત્યારે 55 મિનિટ અને 12 ઉપર આવે ત્યારે 60 મિનિટ થઈ એવું કહી શકીએ છીએ જ્યારે મોટો કાંટો છે એ મિનિટ કાંટો છે 12 ઉપરથી શરૂ કરી ફરી ફરતો ફરતો 12 ઉપર પહોંચે ત્યારે 60 મિનિટ થાય 60 મિનિટ એટલે આપણે કહી શકીએ 60 મિનિટ બરાબર શું થાય તો 60 મિનિટ બરાબર 1 કલાક થાય કેટલું થાય 60 મિનિટ બરાબર 1 કલાક થાય મિનિટ કાંટો છે એટલે 12 ઉપરથી ફરી ફરીને પાછો ફરે ગોળ ફરે અને ફરી 12 ઉપર આવે ત્યારે 60 મિનિટ પૂરી થઈ કહેવાય 60 મિનિટ એટલે 1 કલાક થયો એવું આપણે કહી શકીએ છીએ ખ્યાલ આવી ગયો સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો ફરી એક વખત સેકન્ડ કાંટો એ કેસરી રંગનો મેં દોર્યો છે સેકન્ડ કાંટો 12 ઉપર હોય અને 1 લીટો ખસે તો 1 સેકન્ડ પૂરી થઈ કહેવાય 2 લીટા ખસે તો 2 સેકન્ડ પૂરી કહેવાય 2 સેકન્ડ પૂરી કરી કહેવાય આવી જ રીતે આ સેકન્ડ કાંટો છે 12 ઉપર હોય અને ફરતો ફરતો 1 ઉપરથી ફરી પાછો 12 ઉપર આવે ત્યારે શું થયું કહેવાય 1 મિનિટ પૂરી થઈ એવું કહી શકીએ છીએ એવી જ રીતે મિનિટ કાંટાની વાત કરીએ તો મિનિટ કાંટો છે 12 ઉપર છે એ મોટો કાંટો છે મિનિટ કાંટો 12 ઉપરથી 1 ઉપર આવે ત્યારે 5 મિનિટ થાય છે 2 ઉપર આવે ત્યારે 10 મિનિટ થાય છે આવી જ રીતે મિનિટ કાંટો છે 12 ઉપરથી શરૂ કરી ફરતો ફરતો પાછો 12 ઉપર આવે ત્યારે આપણે કહી શકીએ કે 1 કલાક પૂરો થયો હવે આપણે બે કાંટા શીખી ગયા હવે ત્રીજો કાંટો કયો કાંટો છે સૌથી નાનો કાંટો એને આપણે કયો કાંટો કહીશું કલાક કાંટો કહી શકાશે ચલો કલાક કાંટાની આપણે વાત કરીએ તો કલાક કાંટો દાખલા તરીકે 1 ઉપર હોય બરોબર અને 2 ઉપર આવે ત્યારે આપણે કહી શકીએ કે 1 કલાક પૂરો થયો ધ્યાન રાખજો કલાક કાંટો છે હંમેશા કલાક જ બતાવે મિનિટ શબ્દ વપરાય નહીં કલાક કાંટો છે નાનો કાંટો છે 3 ઉપર અત્યારે છે અને 4 ઉપર આવે તો આપણે એવું કહી શકીએ કે 4 વાગ્યા છે ફરી પાછો 5 ઉપર આવે તો આપણે કહી શકીએ 5 વાગ્યા છે 5 વાગ્યા એટલે આપણે કહી શકીએ કે 2 કલાક 3 થી 5 વાગવામાં 2 કલાકનો સમય પસાર થયો છે આવું આપણે કહી શકીએ છીએ આવી રીતે કલાક દર્શાવવામાં આવે છે અને મિનિટ પણ દર્શાવવામાં આવે છે 12 ઉપર હોય કલાક કાંટો અને ફરી પાછો 12 ઉપર આવી જાય ત્યારે પાછા શું થઈ જાય છે દિવસ અને રાત્રિમાં ફેરફાર થઈ જાય છે બપોરના 12 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી અને રાત્રિના 12 વાગ્યા સુધીથી બપોરના 12 વાગ્યા સુધી એટલે 24 કલાક થાય છે રાત્રિના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ફરીને નાનો કાંટો આવી જાય અને બપોરના 12 વાગ્યાથી પછી પાછા રાત્રિના 12 વાગે છે ત્યારે કુલ 24 કલાક થાય છે 24 કલાક બરાબર આપણે કહી શકીએ કે 1 કલાક 1 દિવસ
દિવસ થયો કહેવાય 24 કલાક એટલે કેટલા દિવસ થાય એક દિવસ થાય એવું આપણે કહી શકીએ છીએ કલાક કાંટો મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો ખ્યાલ આવી કોને દરેક અંક વચ્ચે કેટલો સમય ગાળો હોય છે કે દરેક અંક વચ્ચે 5 મિનિટનો સમય ગાળો હોય છે આ જ્યારે આપણી કલાકની વાત થઈ કે બપોરના 12 થી રાત્રિના 12 વાગ્યા સુધીનો સમય ગાળો અને રાત્રિના 12 થી બપોરના 12 વાગ્યા સુધીનો સમય ગાળો એટલે 24 કલાક થાય 24 કલાક બરાબર એક દિવસ થયો કહેવાય ચાલો એક દિવસ થયો કહેવાય ચાલો એક દિવસ તો આપણે કુલ કેટલા દિવસ હોય છે અઠવાડિયામાં તો આપણે કહી શકીએ 7 દિવસ કુલ હોય છે અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે 7 દિવસ હોય છે તો કયા કયા તો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને છેલ્લે આવશે રવિવાર આવી જ રીતે સોમથી શરૂ કરી રવિવાર સુધી એટલે કે 7 દિવસ 1 દિવસ 2 3 4 5 6 અને 7 દિવસ 7 દિવસ આપણે પૂરા થાય એટલે આપણે કહી શકીએ કે એક અઠવાડિયું થયું છે એટલે આપણે લખશું કે એક દિવસ બરાબર સોરી એક દિવસ 7 દિવસ બરાબર એક અઠવાડિયું થયું કહેવાય શું કહેવાશે 7 દિવસ બરાબર એક અઠવાડિયું પૂરું થયું એવું આપણે કહી શકીએ છીએ સોમવારથી રવિવાર સુધી અને ફરી પાછો સોમવાર આવે ત્યારે આપણે કહી શકીએ કે એક અઠવાડિયું થયું છે એવું કહી શકીએ છીએ થયું છે મંગળવારથી શરૂ કરી ફરી પાછો મંગળવાર આવે ત્યારે પણ આપણે કહી શકીએ કે એક અઠવાડિયું થયું હવે સેકન્ડ મિનિટ કલાક અને દિવસની વાત કરી હવે આપણે કરીશું મહિનાની વાત તો તમને બધાને ખ્યાલ છે કે એક વર્ષના કેટલા મહિના હોય છે કેટલા મહિના હોય છે તો કહેવાય છે કે 12 મહિના હોય છે એક વર્ષના કેટલા મહિના હોય છે 12 મહિના હોય છે એક વર્ષ બરાબર 12 મહિના થાય એક વર્ષ બરાબર કેટલા મહિના થશે 12 મહિના થશે તો 12 મહિના કયા કયા 12 મહિના છે તો અંગ્રેજી મહિનાના નામ લેવાના છે જાન્યુઆરી થી ડિસેમ્બર મહિના સુધીના તો પહેલો મહિનો કયો આવશે જાન્યુઆરી મહિનો આવશે જાન્યુઆરી પછી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ પછી મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને છેલ્લો મહિનો છે ડિસેમ્બર આપણે મહિનાની વાત કરીશું જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી 12 મહિના થાય આ 12 મહિના જાન્યુઆરીથી શરૂ કરી ડિસેમ્બર સુધી ફરે અને પાછો જાન્યુઆરી મહિનો આવે ત્યારે આપણે કહી શકીએ કે એક વર્ષ પૂરું થયું છે ચાલો હવે આપણે બીજી માહિતી મેળવીશું કે જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો હોય છે તો તમે બધા પોતપોતાનો હાથ લેવાનો અને આ મુઠ્ઠી વાળવાની છે તમારે બધાએ તો મુઠ્ઠી વાળ્યા પછી જે ટેકરાવાળો ભાગ આવે છે બોલવાથી દાખલા તરીકે આપણે બોલીએ કે જાન્યુઆરી પહેલા ટેકરા ઉપર આપણે બીજા હાથની આંગળી મૂકીશું જાન્યુઆરીમાં કયો ભાગ આવ્યો ટેકરાવાળો ભાગ જે ટેકરા
છે એના કેટલા દિવસો હોય છે 31 દિવસો હોય છે જ્યારે ખાડા વાળો ભાગ આવે છે ત્યારે તેના કેટલા દિવસો હોય છે 30 દિવસો હોય છે ફરી પાછો ટેકરા વાળો ભાગ આવે તો 31 દિવસ ફરી ખાડા વાળો ભાગ આવે તો 30 દિવસ આ રીતે મહિનાના નામ બોલતું જવાનું છે અને દિવસો લખતું જવાનું છે તમે બધા સાથે સાથે કરતા જાજો ચલો જાન્યુઆરી મહિનો પોતપોતાનો હાથ આમ રાખો અને બીજા હાથની આંગળી મૂકો ચલો પહેલો જોઈએ જાન્યુઆરી ક્યાં આવ્યો ટેકરાવાળો ભાગ આવ્યો સૌથી પહેલા તો કેટલા દિવસો હશે તો 31 દિવસો હશે જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો હશે 31 દિવસો હશે ચાલો ફેબ્રુઆરી મહિનો જાન્યુઆરી પછી શું આવશે ફેબ્રુઆરી તો ફેબ્રુઆરી તો ખાડામાં ભાગ આવ્યો બરોબર તો એના 30 દિવસો હોય પરંતુ ફેબ્રુઆરી મહિનો એવો છે જે અપવાદરૂપ છે એટલે એના કેટલા દિવસો હોય છે 28 હોય અથવા 29 દિવસો હોય ક્યારે 28 દિવસ હોય અને ક્યારે 29 દિવસો હોય તો 28 દિવસો ક્યારે હોય કે જ્યારે વર્ષ હોય એ લીપ વર્ષ ના હોય ત્યારે એના 28 દિવસો હોય અને જો લીપ વર્ષ આવતું હોય તો તેના ફેબ્રુઆરી મહિનાના 29 દિવસો હોય તો તમને ખ્યાલ આપી દઉં કે લીપ વર્ષ કોને કહેવાય લીપ વર્ષ એટલે જે વર્ષ હોય એને 4 વડે આપણે ભાગી શકતા હોય તેને લીપ વર્ષ કહેવાય અને જો 4 વડે ન ભાગી શકતા હોય તો એને લીપ વર્ષ કહેવાતું નથી દાખલા તરીકે આપણે 2000 નું વર્ષ કહીએ આ 2000 ની સાલ છે બરોબર વર્ષ છે આ 2000 ને આપણે 4 વડે ભાગી શકીએ ભાગાકાર કરવાનો 4 નો વડે ભાગવાનો 20 આવે ત્યાં સુધી 4 પંચા ને 20 0 માં 0 જાય 0 2 માં 2 જાય તો 0 આ 0 નીચે લખો ભાગ્યા ચાલે તો ઉપર લખો આ 0 નીચે લખો ઉપર લખો કેટલો જવાબ આવ્યો 500 આવ્યો તો આપણે 4 વડે 2000 ને ભાગી શકાય છે તો આ 2000 નું વર્ષ છે એ કેવું વર્ષ કહેવાય લીપ વર્ષ કહેવાય તો લીપ વર્ષ હોય અને જો ફેબ્રુઆરી મહિનો આવતો હોય તો એના કેટલા દિવસો હોય છે 29 દિવસો હોય છે જો લીપ વર્ષ ના હોય તો ફેબ્રુઆરી મહિનો આવતો હોય તો કેટલા દિવસો હોય 28 દિવસો હોય છે એવું આપણે કહી શકીએ છીએ હવે ફેબ્રુઆરી પછી આવશે માર્ચ કયો મહિનો આવશે માર્ચ ચાલો બધા આપણે રાખો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ચાલો માર્ચમાં કયો ભાગ આવ્યો ટેકરાવાળો ભાગ આવ્યો તો કેટલા દિવસો હશે 31 દિવસો હશે માર્ચ પછી એપ્રિલ એપ્રિલમાં ખાડાવાળો ભાગ આવ્યો તો કેટલા દિવસો હશે 30 દિવસો હશે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ પછી આવશે મે મેમાં કયો ભાગ આવ્યો ટેકરાવાળો તો 31 દિવસ પછી જૂન જૂનમાં કયો ભાગ આવ્યો ખાડાવાળો તો 30 દિવસ હવે પાછા ફરી જોઈએ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જૂનમાં ખાડાવાળો ભાગ આવ્યો તો 31 દિવસ હવે જુલાઈમાં કયો ભાગ આવ્યો ટેકરાવાળો ભાગ આવ્યો તો આપણે કહી શકશું કે 31 દિવસ થાય હવે ઓગસ્ટ જુલાઈ પૂરું થઈ ગયું તો હવે પાછા અહીં પ્રથમ જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા આવી જઈશું જુલાઈ પછી ઓગસ્ટ તો ઓગસ્ટમાં પણ કયો ભાગ આવે છે ટેકરાવાળો ભાગ આવે છે તો એના કેટલા દિવસ હશે 31 દિવસ હશે ઓગસ્ટ પછી સપ્ટેમ્બરમાં ખાડાવાળો ભાગ એટલે 30 દિવસ ઓક્ટોબરમાં ટેકરાવાળો ભાગ એટલે 31 દિવસ નવેમ્બરમાં ખાડાવાળો ભાગ એટલે 30 દિવસ અને ડિસેમ્બરમાં ટેકરાવાળો ભાગ એટલે 31 દિવસ આવી જ રીતે 12 મહિનાની આપણે ગણતરી કરી અને શીખી ગયા જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનામાં દરેક મહિનામાં કેટલા દિવસો આવે છે તો જુદા જુદા દિવસો આવે જાન્યુઆરીમાં 31 આવે ફેબ્રુઆરીમાં મેં સમજાવ્યું એ પ્રમાણે
जो लीप वर्ष होय तो 29 दिवस आवे अने जो लीप वर्ष ना होय तो 28 दिवस आवे। मार्च मा 31 दिवस आवे, मे एप्रिल मा 30 दिवस आवे, मे मा 31 दिवस आवे। આવી જ રીતે મારે 12 મહિનાના આપણા હાથ પરથી આપણે ગણતરી કરી શકીએ છીએ। કયા કયા મહિના એવા છે કે જેમાં 31 દિવસ આવે છે લાઈન સર? તો જુલાઈ અને ઓગસ્ટ એ બે મહિના એવા છે કે લાઈન સર બંનેમાં 31 દિવસ આવે છે। ચલો ખ્યાલ આવી ગયો ને? હવે આપણે જોઈશું 12 કલાકની ઘડિયાળ અને 24 કલાકની ઘડિયાળ, એ બંનેની આપણે સમજણ મેળવીશું કે 12 કલાકની ઘડિયાળ અને 24 કલાકની ઘડિયાળ એ બંનેની આપણે સરખામણી કેવી રીતે કરી શકાય અને કેવી રીતે લખી શકાય। દાખલા તરીકે હું તમને કહી શકું કે અત્યારે આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો નાનો કાંટો એટલે કલાક કાંટો છે 3/4, મોટો કાંટો એટલે મિનિટ કાંટો છે 12/4। તો આપણે કહી શકીએ કે 3 કલાક અને 00 મિનિટ। કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? તો 3 કલાક 00 મિનિટ, એટલે કે 12/4 છે એટલે 0 મિનિટ લખાશે। જો 12/4થી 1 ઉપર આવી જાય મોટો કાંટો તો આપણે લખી શકીએ કે 3 કલાક અને 5 મિનિટ થઈ યોગ કહી શકીએ છીએ। સમજણ પડી ગઈ? હા, તો હવે પછી આ થઈ આપણે ઘડિયાળની વાત થઈ। હવે આ જ ઘડિયાળને આપણે 24 કલાકની ઘડિયાળ મુજબ ગણતરી કરીએ તો કેવી રીતે ગણાય? તો આપણે અગાઉ શીખી ગયા કે 12 ઉપર હોય અને ફરી પાછો 12 ઉપર આવે કલાક કાંટો ત્યારે 12 કલાક થયા કહેવાય। એવી જ રીતે બપોરના 12 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી એટલે 12 કલાક અને રાત્રિના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ઈ 12 કલાક એટલે 24 કલાક થયા કહેવાય। તો અહીંયા આપણે જોઈએ, અહીંયા આપણે ઘડિયાળમાં 3 વાગ્યા છે, બરોબર? કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે। હવે આ કાંટો છે, હવે 24 કલાકની ઘડિયાળ મુજબ જોઈએ બપોરના 12 થી રાત્રિના
બી એમ લખશું જ્યારે બપોરના રાત્રિની વાત થઈ ગઈ બપોરના 12 થી રાત્રિના 12 વાગ્યા સુધીનો સમયગાળો એમાં પી એમ લખશું જ્યારે રાત્રિના 12 વાગ્યા થી બપોરના 12 વાગ્યાનો સમયગાળો છે એમાં લખીશું એ એમ લખીશું શું લખીશું એ એમ જ્યારે રાત્રિના 12 વાગ્યા પછીનો ટાઈમ શરૂ થાય છે ત્યારે શું લખાય છે બપોરના 12 વાગ્યા સુધી આપણે ટાઈમની પાછળ એ એમ લખી શકીએ છીએ આવી રીતે પીએમ અને એએમ પણ જુદી જુદી રીતે લખાય છે કેવી રીતે લખાય તો મેં તમને સમજાવી દીધું કે રાત્રિના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનો સમયગાળો હોય ટાઈમ હોય એના સમયના પાછળ શું લખાય છે એએમ લખાય છે જ્યારે બપોરના 12 વાગ્યાથી શરૂ કરી રાત્રિના 12 વાગ્યા સુધીનો જે કંઈ પણ સમયગાળો છે જે કંઈ પણ સમય છે એની પાછળ કયો એકમ લખાય છે પીએમ નામનો એકમ લખાય છે આવી રીતે આપણે શીખ્યા સેકન્ડ કાંટો મિનિટ કાંટો અને કલાક કાંટો ફરી એકવાર રિવિઝન કરાવી દઉં સેકન્ડ કાંટો મિનિટ કાંટો અને કલાક કાંટો સેકન્ડ કાંટો જે મેં હમણાં પીળા કલરનો દોર્યો તો એ સેકન્ડ કાંટો છે એક મિનિટ ખસે એટલે એક સેકન્ડ પૂરી થાય બે મિનિટ ખસે તો બે સેકન્ડ પૂરી થાય આવી રીતે 12 ઉપરથી શરૂ કરી ફરી 12 ઉપર આવે છે ત્યારે 60 સેકન્ડ થઈ એમ કેવા 60 સેકન્ડ એટલે 1 મિનિટ થઈ એવું આપણે કહી શકીએ છીએ આ થઈ સેકન્ડ કાંટાની વાત હવે મિનિટ કાંટો એ સૌથી મોટો કાંટો છે મિનિટ કાંટો એ 12 ઉપરથી 1 ઉપર આવે છે ત્યારે 5 મિનિટ થઈ એવું આપણે કહી શકીએ છીએ 12 ઉપરથી 1 લીટો 2 લીટો 3 લીટો આમ 5 લીટા હશે 5મા લીટે આવે ત્યારે આપણે કહી શકીએ 5 મિનિટ થઈ એટલે કે 1 લીટાનો 1 મિનિટ 2 લીટાની 2 મિનિટ 2 ઉપર આવે તો 10 મિનિટ થઈ કહેવાય 3 ઉપર આવે તો 15 મિનિટ થઈ કહેવાય આમ દરેક અંક વચ્ચે 5-5 મિનિટનો સમયગાળો હોય છે 12 ઉપરથી શરૂ કરી ફરી પાછો 12 ઉપર આવે મિનિટ તો આપણે કહી શકીએ કે 60 મિનિટ થઈ 60 મિનિટ એટલે આપણે કહી શકીએ છીએ કે 1 કલાક પૂરો હવે અહીંયા આપણે જોઈએ 12 ઉપરનું ફરી બપોરના 12 થી રાત્રિના 12 વાગે અને રાત્રિના 12 થી પાછા બપોરના 12 વાગે ત્યારે કુલ કેટલા કલાક થાય 12 કલાકોના સવારથી રાત્રિના અને રાત્રિથી સવારના 12 ને 12 24 કલાક થાય તો 24 કલાક એટલે એક દિવસ આપણે કહી શકીએ છીએ 24 કલાક એટલે કેટલા દિવસ થાય એક દિવસ થાય હવે તમને દિવસની તો ખબર છે કે આપણે દિવસો કેટલા હોય છે સોમવારથી લઈને રવિવાર સુધી તો કુલ કેટલા દિવસો હોય છે 7 દિવસો હોય છે આ 7 દિવસ બરાબર શું થાય છે એક અઠવાડિયું કહેવાય શકાય છે અને એક અઠવાડિયું એટલે 7 દિવસ 2 અઠવાડિયાની ગણતરી કરીએ તો શું કરીએ 7 ને 7 14 દિવસ એવી જ રીતે આપણે જુદી જુદી ગણતરી કરી શકીએ છીએ તમને પૂછે કે 3 અઠવાડિયા તો કેટલા દિવસ ચાલો કહો 3 અઠવાડિયા 3 અઠવાડિયાના કેટલા દિવસ થાય ચલો 3 અઠવાડિયા 1 અઠવાડિયાના 7 દિવસ થાય તો 3 અઠવાડિયાના કેટલા દિવસ થાય તો આપણે 3 ગુણ્યા 7 દિવસ એટલે 7 દિવસ 1 અઠવાડિયાના 7 દિવસ ગુણ્યા કેટલા અઠવાડિયા છે એવા કુલ 3 અઠવાડિયા છે તો 7 નો વડે બોલવાનો 3 સુધી અથવા 3 નો વડે બોલો 7 સુધી તો 7 કરીને 21 દિવસ થયા એવું કહી શકાય છે તો અહીંયા કેટલો જવાબ આવશે 21 દિવસ આવ્યો 1 અઠવાડિયાના 7 દિવસ હોય તો 3 અઠવાડિયાના કેટલા દિવસ હોય તો આપણે કહી શકીએ કે 21 દિવસ હોય આવી જ રીતે તમને જુદો જુદો પ્રશ્ન પૂછવામાં આવે છે ચાલો હવે આપણે વર્ષની વાત કરીએ એક વર્ષ એટલે કેટલા મહિના થાય તો આપણને બધાને ખ્યાલ છે કે એક વર્ષ એટલે 12 મહિના થાય છે 12 મહિના એટલે કયા કયા 12 મહિના તો જાન્યુઆરી
તમારે પોતાનો હાથ લઈને દિવસોની ગણતરી કરવાની છે અને પછી તમારે નક્કી કરવાનું કે જાન્યુઆરીમાં 31 હોય, માર્ચમાં 31 હોય, આવી રીતે જુદા જુદા મહિનામાં જુદા જુદા દિવસો હોય છે. હવે મેં લીપ વર્ષ સમજાવ્યું. લીપ વર્ષ કોને કહેવાય કે જે વર્ષ હોય, દાખલા તરીકે 2000 હોય, 2020 હોય, 2010 હોય, એવા જુદા જુદા વર્ષને જો આપણે 4 વડે ભાગી શકતા હોય તો એને લીપ વર્ષ કહેવાય. જો 4 વડે ન ભાગી શકાતા હોય તો એને લીપ વર્ષ કહેવાતું નથી. તો લીપ વર્ષમાં હવે ધ્યાન રાખજો, ખાસ કરીને એક વર્ષના કેટલા દિવસો હોય છે તો આપણે જોઈશું કે એક વર્ષ બરાબર 365 દિવસ હોય. કેટલા દિવસ હોય? 365 દિવસ હોય. એક વર્ષ બરાબર મહિના કેટલા હોય? તો એક વર્ષ બરાબર 12 મહિના હોય. તો એક વર્ષ બરાબર દિવસો કેટલા હોય? તો એક વર્ષ બરાબર 365 દિવસો હોય છે. પરંતુ જ્યારે લીપ વર્ષ આવે છે ત્યારે એક વર્ષ બરાબર લીપ વર્ષ હોય તો એક દિવસ આની અંદર ઉમેરી જાય છે. એટલે કે 365માં એક ઉમેરો તો કેટલા થશે? 366 દિવસ થાય. આવી જ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. જો લીપ વર્ષ હોય તો એક દિવસ અંદર એક્સ્ટ્રા ઉમેરાય છે. વર્ષના કુલ 365 દિવસ હોય છે. જો લીપ વર્ષ હોય 365માં એક ઉમેરીએ તો 366 થાય. તો એક વર્ષ બરાબર 366 દિવસ થયા એવું કહી શકીએ છીએ, જો લીપ વર્ષ હોય તો. બાકી કહી શકાતું નથી. ખ્યાલ આવી કોને? સેકન્ડ, મિનિટ, કલાક, કાંટો, દિવસની ગણતરી, વર્ષની, એક વર્ષમાં કેટલા મહિના હોય છે? 12 મહિના હોય છે. ઈ 12 મહિનાના દિવસો કેટલા હોય છે તો આપણે ગણતરી કરી ઈ પ્રમાણે. અને એક વર્ષ બરાબર કેટલા દિવસ થાય છે? તો એક વર્ષ બરાબર 365 દિવસ થાય છે. જો લીપ વર્ષ હોય તો 366 દિવસ થાય છે. બાકી તો ફરજિયાત 365 દિવસ થાય છે. હવે આપણે ઓલું જોયું હતું એમ AM અને PM ક્યારે લખાય? જો સૌ રાતના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યાનો સમયગાળો હોય તો આપણે AM લખી શકીએ છીએ. જ્યારે બપોરના 12 વાગ્યા પછીથી રાત્રિના 12 વાગ્યા સુધીનો સમયગાળો હોય એમાં આપણે PM લખી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો ને?